નમસ્કાર મિત્રો ધોરણ દસમાં આજે ચેપ્ટર નંબર છ નો અગત્યનો પ્રમય પાયથાગોરસનો પ્રતિ પ્રમય પ્રમય છ પોઈન્ટ નવ ચલાવવાનો છે આગળના પ્રમય ઓલરેડી આપણે ચલાવેલા છે જો તમારે બાકી હોય તો તેની લિંક નીચે આપેલી છે તો આપ આ વિડીયો પતે ત્યારબાદ તે જોઈ શકશો મિત્રો આ પ્રમયની આપણે વાત કરીએ પાથાગરોસનો પ્રતિપ્રમય તો પાયથાગોરસના પ્રતિપ્રમયનું વિધાન અહીં આપેલું છે કે ત્રિકોણનો જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટ ખૂણો હોય છે શું કહેવા માંગે છે તે આકૃતિ દ્વારા સમજીએ આપણને એમ કહે છે કે કોઈ પણ કોઈ એક ત્રિકોણ છે તેની બે બાજુનો વર્ગ આપણે ત્રિકોણનું નામ આપી દઈએ એ બી સી કે જો એ નો વર્ગ વધતા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ હોય એ નો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ હોય તો આપણે ખબર પડે કે એક તો મિત્રો આપ જોઈ શકો છો કે એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ હોય તો એસીની સામેની બાજુ સામેની એનો જે ખૂણો છે આ ખૂણો તો ખૂણો બી કેટલા અંશનો હોય નેવું અંશનો હોય તેવું સાબિત કરવાનું છે બરાબર છે તો જુઓ આપણે કોઈ પણ પ્રમય લખવા માટે પહેલાં પક્ષ લખવાનું પાછી સાધ્ય લખવાનું પછી આકૃતિ દોરવાની અને છેલ્લે સાબિતી લખવાની આવી રીતે કોઈ પણ પ્રમય લખાય છે અને ચાર માર્ક્સમાં આપણને આવે છે તો મિત્રો જુઓ આપ સવે પક્ષ સાધ્ય આકૃતિને સાબિતી અહીં ત્રિકોણ એ બી એસી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર છે આ આપણને પક્ષ આપેલું છે ચલો સાબિત કરવું તે આપણને સાધ્ય આપેલું છે આપણે સાધ્ય કરીને આવી રીતે લખવાનું સાધ્ય બરાબર ખૂણો બી બરાબર નેવું પછી આપણને આ નીચેની આકૃતિ આપેલી છે તે દોરવાની તમે જોઈ શકો છો અહીં એ બી અને સી છે અને બાજુમાં પી ક્યુ અને આર છે પિક્યુઆર અહીં નેવું અંશનો ખૂણો બતાવેલો છે આર ક્યુ અને બીસી નું માપ સમાન છે જે આપણે સાબિતીમાં આવશે એ બી અને પિક્યુ નું માપ પણ સમાન છે સાબિતી તો આનું હેડિંગ આપણે આપવાનું સાબિતી જે ઉપર આપેલું છે તે અહીંથી આપવાનું એક ખૂણો ક્યુ કાઠ ખૂણો લઈએ એટલે આ આકૃતિની વાત કરે છે ત્રિકોણ પિક્યુઆર એવી રીતે રચીએ જો ત્રિકોણ પિક્યુઆર રચવાનો છે પણ આ પીક્યુઆર રચવાની ખાસિયત શું છે એક ખાસિયત એ છે કે તમે પીક્યુ બરાબર એ બી હોવું જોઈએ શું હોવું જોઈએ મિત્રો પીક્યુ બરાબર એ બી અને ક્યુઆર બરાબર શું હોવું જોઈએ પીસી તમે જો અહીંયા બે લીટર આપેલા છે એટલે બીસીને ક્યુઆર સમાન છે પીક્યુ અને એ બી સમાન છે ત્યારબાદ આગળની વાત કરીએ તો ત્રિકોણ પિક્યુઆર કાટકોણ ત્રિકોણ છે પાયથાગોરસના પ્રમેય મુજબ

કે પીક્યુ બરાબર શું છે એ બી છે ક્યુઆર બરાબર શું છે બીસી છે તો પીક્યુની જગ્યાએ જો અહીં એ બી લખેલું છે ક્યુઆરની જગ્યાએ અહીં શું લખેલું છે બીસી લખેલું છે હવે એ સ્ક્વેર વધતા એસી તો અહીં રચના પરથી આપેલ છે પીઆર બરાબર શું થશે એસી તેથી એસી અને પરંતુ એસી બરાબર એ બી વધતા બીસી છે એમાં આપેલું છે પક્ષમાં આપેલું છે પહેલી જ લીટીમાં તેથી એ બી સ્ક્યોર ર એસી સ્ક્ર બરાબર એસી તેથી એસી બરાબર પીઆર થઈ ગયો એસી બરાબર પીઆર થાય તો આ ત્રિકોણ ત્રણ બાજુ સમાન થાય છે ચારે ચાર બાજુ જ્યારે સમાન થાય તો આપણને ખબર છે કે કેવી રચના થાય એકરૂપ ત્રિકોણ થાય કેવા ત્રિકોણ થાય મિત્રો એકરૂપ ત્રિકોણ થાય એ બીસી ને પિક્યોર કેવો ત્રિકોણ થાય એકરૂપ ત્રિકોણ થાય છે અને આ એકરૂપ ત્રિકોણ હોય તો તેના ખૂણા કેવા થાય સમાન થાય ખૂણા કેવા થશે થશે સમાન તેથી ત્રિકોણ એકરૂપ ત્રિકોણ પિક્યુઆર તેથી બી ખૂણો અને ક્યુ ખૂણો સમાન થાય પરંતુ ક્યુ ખૂણો નેવું છે આપણે સાબિત કરવાનું છે ખૂણો બી પણ કેટલો થાય નેવું થાય કોઈ પણ પ્રમાય પતે તેથી આ પ્રકારની નિશાની કરવાની છે ફરીથી એક વખત આપણે પ્રમય સમજી લઈએ દરેક મિત્રો હવે ધ્યાન રાખે મિત્રો પાયથાગોરસનો પ્રતિપ્રમય લખો અને સાબિત કરો આવે પ્રતિપ્રમય લખો અને સાબિત કરો તો પ્રતિપ્રમય હું લખું છું તમને યાદ આવી જાય એટલા માટે કે જો કોઈ ત્રિકોણ ની બે બાજુઓનો વર્ગ બાકીની એક બાજુના વર્ગના બે બાજુના વર્ગ અહીં આવે નો સરવાળો બાકીની એક બાજુના વર્ગના જેટલો હોય તો જે બાજુ છે તેની સામેનો ખૂણો કાટ ખૂણો હોય છે એટલે કે કાટકોણ હોય છે આ તો મેં વિધાન લખ્યું આપણે સાબિતી માટે આવી રીતે આવી શકે કે ત્રિકોણ એ બી તમને આવી રીતે પણ પૂછાય એસીનો વર્ગ બરાબર એ નો વર્ગ વધતા બીસીનો વર્ગ હોય તો સાબિત કરો માપ ખૂણો બી બરાબર નેવું થાય ચલો પ્રમાણેય લખતી વખતે મેં તમને વાત કરી તે પ્રમાણે પહેલાં શું આવે પક્ષ આવે તો લખવાનું ત્રિકોણ એ બી સી માં એસીનો વર્ગ બરાબર એ નો વર્ગ વધતા બીસી નો વર્ગ છે ચલો સાધ્ય સાધ્ય કરવાનું છે ખૂણો બી કાટકોણ છે અથવા ઉપર લખ્યું તે પ્રમાણે લખાય માપખણો બી બરાબર નેવું પછી આકૃતિ દોરવાની છે આકૃતિ તમારે જોઈએ તો જુઓ આપણને ખબર છે તે રીતે આકૃતિ આ એ આ સી બી તે જ રીતે તેટલા જ માપનું આપણે પી ક્યુ અને આર લેવાનું છે આ ક્યુ નેવું અંશનો છે મિત્રો આવી રીતે આકૃતિ દોરવાની છે તેમાં ધ્યાન શું રાખવાનું છે એબી અને પિક્યુ સમાન છે બીસી અને ક્યુઆર સમાન છે ચલો સાબિતીની વાત કરું છું સાબિતીમાં લખવાનું અહીં ત્રિકોણ પિક્યુ આરમાં ખૂણો ક્યુ નેવું હોય તથા પિક્યુ બરાબર એ અને ક્યુઆર બરાબર બીસી થાય તેવો ત્રિકોણ રચેલ છે એટલે ઉપર બતાવેલું છે હવે ત્રિકોણ PQR કાટકોન ત્રિકોણ છે ત્રિકોણ પિક્યુઆર કાટકોણ ત્રિકોણ છે તેથી શું લખી શકાય કે પીઆર સ્ક્વેર બરાબર પિક્યુ સ્ક્વેર વધતા ક્યુઆર સ્ક્વેર કયો પ્રમેય પાયથાગોરસ પ્રમેય લખવાનું કાઉસમાં લખવું જરૂરી છે ચાલો હવે આપણને આપેલું છે પીઆર સ્ક્વેરના પીઆર સ્ક્વેર પિક્યુની જગ્યાએ શું આપેલું છે એ બી આપેલું છે તો અહીં લખાય એ સ્ક્વેર જગ્યાએ શું આપેલું છે બીસી સ્ક્વેર પરંતુ તમને પક્ષમાં આપેલું છે પક્ષમાં શું આપેલું છે કે એ સ્ક્વેર બરાબર સોરી એસી સ્ક્વેર બરાબર વત્તા બીસી સ્ક્વેર આ ક્યાં આપેલું છે પક્ષમાં તમારે કાઉન્સમાં લખવાનું તેથી તમે આ બંને કેવા થાય મિત્રો સમાન થાય પીઆર સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર તેથી પીઆર બરાબર કેટલા થાય એસી થાય હવે જોઈ શકો તો થયું તેથી ત્રિકોણ એ સી અને ત્રિકોણ પિક્યુ માટે ત્રણેય બાજુ સમાન થઈ કે એ બરાબર પિક્યુ બી બરાબર ક્યુઆર અને એસી બરાબર પી આર આવ્યું તેથી આ સમાન થાય તેથી શું લખાય કે ત્રિકોણ એ બી એકરૂપ ત્રિકોણ પિક્યુઆર થાય કયા બાબાબા બરાબર છે પ્રમાય મુજબ ધોરણ નવમાં આવી ગયેલો છે તેથી જો એ બી ત્રિકોણ એ બીસી એકરૂપ ત્રિકોણ પિક્યુઆર છે તેથી તો શું લખાય ખૂણો બી બરાબર ખૂણો ક્યુ પરંતુ આપણે જોયું ખૂણો ક્યુ કેટલા છે મિત્રો નેવું છે તેથી ખૂણો બી કેટલા આવશે મિત્રો નેવું પ્રમય પૂરો થયો આવી રીતે લીટો કરી દેવાનો તો મિત્રો આ રીતે આપણે આ પ્રમય સમજ્યા આપણને જો આ પ્રમય સમજાયો હોય તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો અને એક વખત લાઈક જરૂરને જરૂર દબાવજો ત્યારબાદ મિત્રો હવે પાયથાગોરસનો પ્રમય આધારિત આપણે ઉદાહરણ પણ જોઈ લઈએ ઉદાહરણ એક એક નિશરની દિવાલને અઢેલીને એવી રીતે ગોઠવી છે નીચેનો છેડો દીવાલથી બે પોઈન્ટ પાંચ મીટર છે ઉપરનો છેડો છ મીટર છે તો નિસરણીની લંબાઈ શોધવા આપણી નિસરણી છે તો કર્ણ છે તો પાયથાગોરસના પ્રમય મુજબ એ સ્ક્વેર બરાબર બી સી સ્ક્વેર વત્તાં સી બે પાંચ બે પાંચ એટલે કેટલા થાય છ પોઈન્ટ પચીસ છનો વર્ગ છત્રીસ છત્રીસ વધતાં છ કરો તો બેતાલીસ પોઈન્ટ હા બેતાલીસ પોઈન્ટ પચીસનું વર્ગમૂટ કાઢવું હોય તો આ પાંચ અહીં છ સત્તા બેતાલીસ તો છ અને પાંચ આવે આપણે વૈદિક મેથેમેટિક્સના જે વિડીયો બનાવેલા તેમાં આપણને ખબર છે પાંચનો વર્ક કરો હોય તો પચીસ ત્રણ પછી કેટલા આવે ચાર તો ત્રણ ચોક બાર એટલે પાંત્રીસનો વર્ગ બાર પોઈન્ટ પચીસ જો પંચાણુંનો નો વર્ગ કરવો હોય તો પાંચનો વર્ગ પચીસ નવ પછી કેટલા આવે દસ તો નેવું નેવું પચીસ આ વૈદિક મેથેમેટિક્સના વિડીયો તમે ન જોયા હોય તો તેની લિંક આપેલી છે નીચે તમે જોઈ શકશો તો છ પોઈન્ટ પાંચ નિશાણની લંબાઈ આવશે મિત્રો ત્યારબાદ આપણે હવે સ્વાધ્યાય તરફ જોવાનું છે સ્વાધ્યાયમાં આગળના જે ભાગ હતો તે ઓલરેડી આપણે ભણાવી દીધેલો છે પહેલો પ્રશ્ન બીજા પ્રશ્નની આજે વાત કરવાની છે અને આપણે દાખલા નંબર દસ બરાબર છે તે લેવાનો છે દસમા નંબરના દાખલા પહેલાં આપણે નવમા નંબરના દાખલા સુધીનું કામ કરી ગયેલા છીએ જેમને ન આવડતો હોય તો તે આગળનો વિડીયો જુએ આગળના ભાગમાં નવ સુધી દાખલા કરેલા હતા જેમને ન જોયા હોય તો નીચે લિંક આપી છે તે વિડીયો જોઈ શકે આજે આપણે મિત્રો દાખલા નંબર દસ જોઈએ ચલો દાખલા નંબર દસ છે અઢાર મીટર ઊંચો સિરોલમ થાંભલાના ઉપરના છેડામાં મિત્રો અઢાર મીટર ઊંચો એક સિરોલમ થાંભલો છે માનલો કે આ એક થાંભલો છે આ એક થાંભલાને પહેલાં રકમ આપણે ખૂબ અગત્યની છે તે વાંચવી જરૂરી છે તો રકમ પ્રમાણે તમે જોઈ શકો છો કે અહીં થાંભલો એક આપેલો છે અને એ થાંભલાની વાત કરીએ તો શિરોલંબ છે શિરોલમ એટલે ઊભો આ થાંભલો છે કેટલા મીટર છે અઢાર મીટર છે ચોવીસ મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે બરાબર છે તે તારનો બીજો છેડો ખિલ્લા સાથે જોડાયેલો છે એટલે આ ચોવીસ મીટર છે અહીંયા છે તો કેટલા અંતરે આ અંતર આપણે શોધવાનું છે આ એ બી અને સી મેં બંને પ્રકારના તમને દાખલા કરાવેલા જો એમસીક્યુ સ્વરૂપે પૂછે તો એ રીતે દાખલો કરવાનો જો બે માર્ક્સમાં પૂછે તો એ રીતે અત્યારે હું જે કરાવું છું બે માર્ક્સની રીત રીતે કરાવું છું અહીં બિન એવું અંશ છે તો લખવાનું ત્રિકોણ એ બી સી માં એ બરાબર થાંભલો ની લંબાઈ કેટલી આપેલી છે મિત્રો અઢાર મીટર છે એક જ મિનિટ મિત્રો એક જ મિનિટ ત્યારબાદ આપણને એસી તારની લંબાઈ આપેલી છે એ કેટલી આપેલી છે બાળ મિત્રો ચોવીસ મીટર બીસી બીસી આપણે શોધવાનું છે હવે પાયથાગોરસના પ્રમય મુજબ આપણને ખબર છે કે ભાઈ નેવું અંશના ખૂણાની સામેની બાજુ જેને આપણે કર્ણ કહીએ છીએ તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું લખી શકાય એસી સ્ક્વેર બરાબર એ બી સ્કવેર વત્તા બીસી સ્કવેર એ બી કેટલા એસી આપણને આપેલા છે ચોવીસ આખાનો વર્ગ ચોવીસ નો વર્ગ થાય પાંચસો એ બીનો વર્ગ શોધવાનો નથી પરંતુ આપેલો છે અઢારનો વર્ગ અને બીસીનો વર્ગ ચલો પાંચસો ને છોતેર અઢારનો વર્ગ કેટલો થાય અઢારનો વર્ગ થાય ત્રણસો ને ચોવીસ તથા બીસીનો વર્ગ આપણે શોધવાનો છે આ વત્તા આ બાજુ જાય તો ઓછા થાય તેથી પાંચસો છોતેર માઇનસ ત્રણસો ચોવીસ બરાબર બીસીનો વર્ગ તેથીની નિશાની કરવાની ધોરણ દસમાં છીએ આપણે તો જુઓ પાંચસો છોતેર માઇનસ ત્રણસો ચોવીસ બરાબર બીસીનો વર્ગ આવ્યો હવે બાદ બાકી કરીએ છ માંથી ચાર જાય તો બે સાતમાંથી બે જાય તો પાંચ પાંચમાંથી ત્રણ જાય તો બે બસો બાવન બીસીનો વર્ગ હવે આનું વર્ગમું નીકળે કે નહીં તે આપણે ચેક કરવાનું છે મિત્રો મિત્રો બસો બાવનનો વર્ગ છે તો બસો બાવનનો વર્ગ માટે આપણે ભાગ પાડવા પડે તો બસો બાવન એટલે બે વડે ભાગીએ જે મિત્રોને સમજ ન પડે તેના માટે ફરીથી એક વખત બે છે તો બેના બે કા બે બરાબર છે ચલો બે તારીખ છ અને બે છ બાર આટલા થયા બરાબર છે બે એકા બે સોરી અહીં ભૂલ થઈ ગઈ બરાબર બસો બાવનના અડધા કરવાના છે તો બે એકા બે બે ચાર ને બે છ બાર તો એકસો છવ્વીસ આવે હા એકસો છવ્વીસના ભાગ પડીએ ચેપ્ટર નંબર એકમાં આવું આવે છે તમારે તો પાછા બે ભાગ પાડીએ તો આના કેટલા થાય બારના અડધા છ છના અડધા ત્રણ તેથી બે ગુણ્યા બે ગુણ્યા નવ ગુણ્યા સાત હવે બીસીનો વર્ગ બરાબર તમે લખી શકો ચાર ગુણ્યા નવ ગુણ્યા સાત બીસી છે પહેલી બાજુ જાય તો વર્ગમૂળ થાય ચાર ગુણ્યા નવ ગુણ્યા સાત તેથી બીસીનો જવાબ ચારનો વર્ગમૂળ બે નવનું ત્રણ અને વર્ગમૂળ સાતના વર્ગમૂળ સાત તેથી આપણો જવાબ બીસી બરાબર કેટલો આવશે છ વર્ગમૂળમાં સાત થશે બરાબર છે મિત્રો તો આપ જોઈ શકશો આપણો જવાબ છ વર્ગમૂળમાં સાત થશે તો આપણને જે જવાબ માંગ્યો તે લખવો પડે તો કેટલા અંતરે ખિલ્લો લગાડવામાં આવે તો તાર તંગ રહેશે તો લખવાનું ખિલ્લો ખિલ્લો છ વર્ગમૂળ સાત મીટર સેન્ટીમીટર જે આપેલું હોય તે લખવાનું મીટર આપેલા છે મીટર અંતરે લગાડવું પડે તો આવી રીતે આપણે આ દાખલો કરવાનો મિત્રો ખૂબ અગત્યનો દાખલો બની રહે છે આગળની વાત કરીએ તો આગળનો દાખલો જોઈએ તો જુઓ ખૂબ અગત્યનો દાખલો આપણા સમક્ષ આવેલો છે આ અગિયારમો દાખલાની વાત કરીશું અગિયારમો દાખલો શું કહે છે એક વિમાન એક મથકની ઉત્તર દિશા લો કે આપણી આ ઉત્તર દિશા છે કેટલા હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને આ લો કે આપણી પશ્ચિમ દિશા છે આ ઉત્તર દિશામાં જાય છે આ પશ્ચિમ દિશામાં જાય છે આ કેટલા છે બારસો કિલોમીટર પ્રતિ કલાક છે દાખલો અગત્યનો છે સમજો તો દોઢ કલાક પછી આ વિમાન એકબીજાથી કેટલા અંતરે દૂર થશે આ જે આપેલું છે તે એક કલાકનું આપેલું છે પહેલાં આપણે એક કલાકનું શોધવાનું અને પછી દોઢ કલાકમાં કન્વર્ટ કરવાનું નામ આપી દઈએ એ બરાબર હવે જુઓ અહીં ત્રિકોણ એ માં બરાબર એબી શું છે ઉત્તર દિશામાં જતું

બીસી આપેલું છે પશ્ચિમ દિશામાં જતું વિમાન ચલો તેનું માપ કેટલું લઈશું તો બારસો લઈશું ફરીથી એકનું એક વસ્તુ આવી પાયથાગોરસનો નો ફરીથી આપણું સૂત્ર શું છે મિત્રો કે એસી સ્કવેર બરાબર એ સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર એસી આપણી પાસે હજાર છે એ બરાબર હજાર બી સી બરાબર બારસો પહેલાં એસીનું માપ શોધી લઈએ છ જીરો લગાડવાના મિત્રો કેટલા જીરો છ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ એની પાછળ ચાર જીરો જેટલા હોય તેના ડબલ તો બેના ચાર એકમ દસ શખ્સો તો ચૌદ લાખ આવશે અહીં આવશે દસ લાખ તેથી ચોવીસ લાખ ચાલીસ હજાર આવશે હવે આનું વર્ગમૂળ કાઢવું આપણા માટે મુશ્કેલી બને ન પડે તમને આવડી જ જશે એસી સ્ક્વેર બરાબર ભાગ પાડી દઈએ તો બસો ગુણ્યા દસ હજાર ચલો બસો ના ભાગ પાડીએ અવિભાજ્ય એવું તો બે વડે ભાગ પાડીએ તો બે એકા બે બાવીસ દસ હજારના દસ હજાર ચલો પાછા એસી સ્ક્વેરના એસી સ્ક્વેર લખીએ બેના બે પાછા બે લખીએ બારના અડધા છ અને એકસઠ ગુણ્યા દસ હજાર તેથી મિત્રો એસી સ્ક્વેર એટલે હવે શું આવશે બેનો વર્ગ ચાર દસ હજારના દસ હજાર અને એકસઠ વર્ગમૂળ દૂર કરવાનું છે તો એસી બરાબર શું આવે મિત્રો વર્ગમૂળમાં ચાર દસ હજારના દસ હજાર એકસઠના એકસઠ તેથી આપણો જવાબ આવે બે ગુણ્યા સો વર્ગમૂળમાં એકસઠ તેથી એસી બરાબર આવે બસો વર્ગમૂળમાં એકસઠ આ આપણો જવાબ આવ્યો એટલે કે બંને એક કલાક પછી એનો મતલબ શું થાય કે એક કલાક બાદ કેટલું દૂર હોય બસો વર્ગમૂળ એકસઠ કિલોમીટર દૂર હોય પરંતુ આપણે તો દોઢ કલાક જોવાના છે તો દોઢ કલાક એટલે અડધો કલાક એટલે આના અડધા થશે ચલો અડધા કલાક પછી ચલો તો અડધા કલાક પછી એટલે બસો વર્ગમૂળ એકસઠ ભાગ્યા બે કરો તો સો વર્ગમૂળ એકસઠ થાય તો દોઢ કલાક બાદ દોઢ કલાક બાદ બંનેનો સરવાળો બસો વર્ગમૂળ એકસઠ વત્તા સો વર્ગમૂળ એકસઠ આ એકસઠના એકસઠ બસો વત્તા ત્રણસો તમારો જવાબ આવે ત્રણસો વર્ગમૂળ એકસઠ કિલોમીટર દૂર જાય ફાઇનલ જવાબ ધોરણ દસમાં છે એટલે લખવું પડે કે દોઢ કલાક બાદ બંને વિમાન ત્રણસો વર્ગમૂળ એકસઠ કિલોમીટર દૂર હશે તો મિત્રો આ રીતે આપણે આ દાખલો પૂરો થયો ત્યારબાદની વાત કરીએ તો અહીં બારમો દાખલો આપણા સમક્ષ આવ્યો આજે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ભાગ છે તે પૂર્ણ કરીશું તેથી આપ સૌ મિત્રો વિડીયો સંપૂર્ણ જોજો છ મીટર અને અગિયાર મીટર ઊંચાઈના બે થાંભલા જમીન પર આવેલા છે ચલો આ છ મીટરનો આ જમીન છે તો આ છ મીટર છે અને અગિયાર મીટર તો આ અગિયાર મીટર છે આ થાંભલાની નીચેનો છેડો બાર મીટર દૂર છે આ બાર મીટર છે આ બંનેનું વચ્ચેનું અંતર તો બંનેના ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો આ અંતર શોધવાનું તમે જોઈ શકો આપણે નામ આપી દઈએ એ બી અને સી અહીં એક્સ વાય તમે જોઈ શકો આ બાર મીટર હોય તો આ બાર મીટર હોય તો બે છેડા વચ્ચેનું અંતર એટલે આપણે આ શોધવાનું છે બરાબર છે તો થોડુંક આપણે બુદ્ધિનો ઉપયોગ કરવાનો ટોટલ કેટલા છે અગિયાર મીટર છે હવે આ છ મીટર હોય તો આપ જોઈ શકો હું અલગ કલરથી લખું તો આટલો ભાગ પણ કેટલા મીટર હોય મિત્રો છ મીટર હોય લખીશું ત્રિકોણ આપણે એ બી સી માં એ નું માપ મેળવવું હોય તો શું કરવું પડે એ વાય માઇનસ બી વાય બરાબર પરંતુ સીએક્સ બરાબર બી વાય બરાબર કેટલા આવે છ મીટર તેથી એ બીનું માપ આવશે અગિયાર માઇનસ છ એટલે કે પાંચ મીટર તથા એક્સ વાય બરાબર બીસી કેટલા છે બાર મીટર છે તો આપણને માપ મળી ગયું ત્રિકોણ એ બી સીનું ચલો ત્રિકોણ એ બી જોઈ શકો છો ત્રિકોણ એ બી સીમાં એ માપ પાંચ મીટર મળ્યું બીસીનું માપ બાર મીટર મળ્યું જે મિત્રોએ ત્રિપુટી મોઢે કરેલી હોય તેનો ડાયરેક્ટ જવાબ આવડે એસી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર બરાબર છે એ છે આપણી પાસે પાંચ સ્ક્વેર અને બારનો વર્ગ તેથી એસી સ્ક્વેર બરાબર પાંચનો વર્ગ પચીસ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ તેથી આપણો જવાબ એસી સ્ક્વેર બરાબર એકસો તેથી એસી બરાબર કેટલા આવે મિત્રો તેર હા મિત્રો આપણે આ ત્રિપુટી ભણવી જરૂરી છે તો બે હોય ત્રણ હોય તો પાંચ આવે પાંચ હોય બાર હોય તો તેર આવે છ હોય આઠ હોય તો દસ આવે ચોવીસ હોય દસ હોય તો છવ્વીસ આવે આના ઉપરથી આપણને ડાયરેક્ટ જવાબ આવી જાય જો એમસીક્યુમાં પૂછાય તો આપણે કરી શકીએ તો ઉપરના છેડા વચ્ચેનું અંતર માંગેલું છે તો ઉપરના છેડા વચ્ચેનું અંતર ઉપરના છેડા વચ્ચેનું ચલો ઉપરના છેડા વચ્ચેનું અંતર કેટલું આવ્યું તેર મીટર તો આવી રીતે આ દાખલો થયો આગળની વાત કરીએ તો હવે એમસીક્યુ છે એમસીક્યુ પ્રત્યે એટલે આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે સાચો જવાબ આવો ને ખરું કરો ચાલો પાયથાગોરસનો પ્રમેય જ છે બીજું કંઈ નથી ચલો ત્રિકોણ એ બી એ એસી અને બીસી ચલો એસી મોટી બાજુ કઈ છે બાર આ એસી બાર લઈ લો એ આ લઈ લે છ ત્રણ બરાબર બીસી છે છ બારનો વર્ગ કેટલો થાય એકસો ચુમ્માલીસ થોડુંક સમજી લો શું આવશે તે બરાબર છનો વર્ગ છ વર્ગમૂળ ત્રણ છ ત્રણ એટલે છત્રીસ ગુણ્યા ત્રણ બરાબર છે છત્રીસ બરાબર અને ત્રણ ને છનો વર્ગ છનો વર્ગ કેટલો થાય છત્રીસ થાય બરાબર છે તો એકસો ચુમ્માલીસ છત્રીસ વર્ગમૂળ ત્રણ છત્રીસ ગુણ્યા ત્રણ અને છત્રીસ આના આધારે આપણે આ ખૂણાનું માપ શોધવાનું છે તો મિત્રો આપણે ગુણાકાર કરીએ તો છત્રીસ ગુણ્યા ત્રણ કેટલો થાય એકસો ને આઠ ચલો એકસો આઠ એકસો આઠ વત્તા આપણે કેટલા કરવાના છત્રીસ તો એકસો આઠ વત્તા છત્રીસ કરો તો એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ એટલે આ નેવું અંશનો ખૂણો બને તો ખૂણો બી કેટલા અંશનો બનશે પાયથાગોરસના પ્રમય મુજબ આ ખૂણો કેટલા અંશનો બને નેવું અંશનો બને છે આ સાબિત કર્યું આ બંનેનો સરવાળો એકસો ચુમ્માલીસ આના જેટલો આવ્યો તેની સાબેની બાજુ આજે આપણે જોયું તે પ્રમાણે પ્રતિ મુજબ બી ખૂણો નેવું અંશનો આવે છે તો મિત્રો આ પ્રકારના તમને સરળ સમજૂતીના દાખલા સમજવા હોય પ્રકરણ સમજવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા લાઈક કરજો અને એનટીએસસીની એક્ઝામ તમારે આવશે શિષ્યવૃત્તિની એનટીએસઈ તો આ એનટીએસસીની એક્ઝામના દરેક વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે તો આપ જોઈ શકો થેન્ક યુ વેરી મચ